થઈ હું મંત્ર બોલાવું છું, બધા બોલજો. હા, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો આય હરિયાણં, નમો આય હરિયાણં, નમો વસાયાણં, નમો વસાયાણં, નમો લોયે સવ સાહુણં, નમો લોયે સવ સાહુપણાસનં. એસો પંચ નમકારો, એસો પંચ નમકારો, સવ પાવપણાસનો, સવ પાવપણાસનો, મંગલાનંચ સવેસિં, મંગલાનંચ સવેસિં, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એવું છે, સત્સંગ એને કહેવાય કે જેના સાંભળવાથી સમજવાથી આપણામાં રહેલી નબળાઈઓ, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ મમતા માલિકીપણું કરતાપણું આ બધું ઓછું થાય, ઘટે, તો જાણવું કે આપણે સાચો સત્સંગ સમજી શક્યા છે. સત્સંગ એ માત્ર સાંભળવાની વસ્તુ નથી. જીવનમાં જેટલું ઉતારી શકો એટલો સત્સંગ પચ્યો કહેવાય. શું કહેવાય? બાકી બધો સાંભળ્યો કહેવાય. બોલતા નથી બધા, બરાબર ને? આપણે સ્કૂલમાં ને કોલેજમાં કેટલું ભણીએ છીએ એ મહત્વનું છે કે ભણ્યા પછી કેટલું કમાઈએ છીએ એ મહત્વનું છે? બોલો.
ભરવાનો આશય એ જ છે ને આપણો, એટલે કમાઈએ તે જ. એવી રીતે ધર્મ ની અંદર જો આપણે સત્સંગ કરીએ, પૂજા પાઠ કરીએ, આરતી કરીએ, આવું બધું કરીએ, સાંભળો સાંભળો, એટલે સત્સંગની અંદર આપણે પૂજા પાઠ આરતી બધું જ કરીએ, તપ જપ દાન પુણ્ય બધું કરીએ, પણ બધા કરવાનો આશય શું જાણવાનો, કે આપણી નબળાઈઓ ઘટવી જોઈએ, એકબીજા સાથે પ્રેમથી રહેવા જોઈએ, એકબીજા સાથે મતભેદ ઘટવા જોઈએ, સમજાય છે? એ બધું ના થાય તો શું કામનું? આપણા સંત અખો એ અમદાવાદમાં થઈ ગયા. ક્યાં થઈ ગયા? અખાનું નામ તો સાંભળ્યું હશે બધાએ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન પહોંચ્યા હરિને ધામ, તુલસી દેખી તોડે પાન, પથ્થર એટલા પૂજ્યા દેવ, શું કહે છે? જપ માળાના નાકા ગયા, તોય ન પહોંચ્યા હરિને ધામ, સમજાય છે? એટલે કઈ પણ કરીએ એની પાછળ આશય હોવો જોઈએ. શું હોવો જોઈએ? એ આશય વગર બધું નકામું છે, સમજાય છે? એટલે ધર્મ એને કહેવાય કે જે આપણને નબળાઈઓ હોય એ નબળાઈઓથી મુક્ત રાખે, તારે ધર્મ સાચો સમજ્યા કહેવાય, સમજાય છે? ધીમે ધીમે વાત કરું હવે તો, કે છે આપણે બધાને સુખ જોઈએ છે, કોઈને દુઃખ જોઈતું, કોઈને દુઃખ પસંદ છે નથી. આખી જિંદગી ગમે એટલું મહેનત કરો, ભણો ગણો, પૈસા કમાવો, લગ્ન કરો, છોકરા કરો, ખાવો પીવો હરો ફરો, છતાંય કે છે હજુ અમે સુખ ખોળીએ છે. સાચું કે ખોટું? તો છે શેમાં? ભણ્યા તે સુખ માટે, પૈસા કમાયા તે સુખ માટે, અહીંયા દેશમાંથી વિદેશમાં આવ્યા તે સુખ માટે, લગ્ન કર્યા તે સુખ માટે, છોકરા કર્યા તે સુખ માટે, તો આ બધું કર્યા પછી સુખી કેમ નથી થતા? બોલતા નથી બધા, ના સંતોષ ની તો આપણે વ્યાખ્યા શું કરીશું? સંતોષ ની કોઈ લિમિટ હોય? આ બધું મળવા છતાં જીવનની અંદરના દરેક ક્ષેત્રમાં જ્યારે જ્યારે જે જે વસ્તુની જરૂર હતી એ બધી વસ્તુ આપણને મળી, એ ના મળી હોત તો આપણે આજે અહીંયા હોત નહીં, બરાબર છે? એટલે બધું મળ્યા છતાં આપણે સુખી કેમ નથી? સાધન સંપત્તિ સંબંધો સત્તા બધું જ મળ્યું સમય સમય, બરાબર છે? છતાંય સુખી કેમ નથી? હું તમે તમારા એકલાની વાત નથી કરતો, હું બધાની આખા સમાજની વાત કરું છું. બહુ ભણેલા હોય તોય સુખી નહીં, બહુ પૈસાવાળા હોય તોય સુખી નહીં, મોટા મોટા ઘરો હોય તો સુખી નહીં, મોટી મોટી પદવી હોય તોય સુખી નહીં. તો સુખ ક્યાં છે? અંદર. તો પછી અંદર છે તો પછી આપણે ખોળી શકતા કેમ નથી? હે? અને જે ભૌતિક સુખ જે મેળવેલું છે એ બધું મૂકીને જવાનું પાછું, પાકું કે કાચું? તો પછી મેળવ્યું કેવી રીતે કહેવાય? મેળવ્યા પછી હાથે લઈ જવાનું હોય તેમ થાય કે મેળવ્યું? આ તો મૂકીને જવાનું પાછું. જો હાથે લઈ જવાનું હોય તો બરાબર, ચલો ભાઈ, કે આપણે મહેનત કરી તો નકામી નહીં જાય. હે? પરિવાર સાથે બધું અહીંયા રહે, સંપત્તિ સત્તા બધું અહીંયા રહે, સમજી ગયા? આ શરીરે લઈ લે કે હાથે આવે? ખાલી આપ જબન આવે બસ, મોડા ઘરમાં પોતાના. તમે બોલો,
એટલે કે આપણે આપણા જીવનની અંદર ગમે એટલો ધર્મ પાળીએ પણ ધર્મની અંદર સાચો ધર્મ સમજ્યા નથી. માનેલો ધર્મ સમજ્યા છે. કેવો? સાચો ધર્મ સમજ્યા હોય તો એનું પરિણામ દેખાય. સમજ્યા નથી માટે સુખ બહાર નથી પણ સુખ અંદર છે. અંદર એટલે આત્મામાં. શેમાં? પણ આપણને એમ લાગે કે આત્મા કોણે જોયો? બરાબર છે. પણ આ શરીરમાં આત્મા ના હોય તો શ્વાસ લેવાય? બોલતા નથી. આ શરીરમાં આત્મા ના હોય તો બોલાય? આ શરીરમાં આત્મા ના હોય તો ક્રિયા થાય? તો પછી આટલી તો સાબિતી છે કે આત્મા છે એની. એ નીકળી જાય તો કશું થાય? બોલતા નથી. સાબિતી છે કે નહીં? આત્મા છે એની સાબિતી છે કે નહીં? એ ના હોય તો કઈ પણ થાય? આ મિલકત સંબંધ બધું આપણું રહે એ ના હોય તો? એટલે એની હાજરી છે એની સાબિતી છે કે નહીં? ફક્ત આપણે ઓળખતા નથી પણ એની સાબિતી તો મળે છે ને, એમ કહું છું. આપણે નથી ઓળખતા, એ આપણું અજ્ઞાન છે. પણ એ છે એની તો સાબિતી છે ને. એ ના હોય તો કશું છે નહીં. એવો આત્મા એટલે ઘણાને લાગે કે ભાઈ આત્મા છે એટલે તમને લોકોને પરીક્ષા અને રિઝલ્ટ એમાં સમજણ પડે કે નહીં, કે ના પડે? એક્ઝામ અને રિઝલ્ટમાં સમજણ પડે કે નહીં? પહેલી એક્ઝામ હોય કે રિઝલ્ટ હોય? તો આપણે જન્મ્યા ત્યારે માતા પિતા ભાઈ બહેન સગાવાલા મિત્રો ધર્મ રહેવાનું ઘર બધું જન્મતાની હાથે મળ્યું, એ રિઝલ્ટ કહેવાય કે એક્ઝામ કહેવાય? બોલો શું કહેવાય? તો એક્ઝામ ક્યારે આપી હતી? બોલો એક્ઝામ ક્યારે આપી હતી? એટલે આગલા જન્મમાં બાંધ્યું હતું એ અત્યારે મળ્યું, એટલે આગલા જન્મ ને આધારે અત્યારે મળ્યું એટલે નક્કી થઈ ગયું ને. કર્મ નો સિદ્ધાંત નક્કી થયો કે નહીં? પુનર્જન્મ નક્કી થયું કે નહીં? અને ગયા અવતારમાં ને આ અવતારમાં હું છું એટલે આત્મા નક્કી થયો કે નહીં? બોલતા નથી. આત્મા નક્કી થયો કે નહીં? ગયા અવતારમાં આ અવતાર બે અવતારમાં કોણ હતું? શરીર હતું? સમજાય ને? ખબર નહીં પડે. આટલા વર્ષો એમને એમ ગયા વગર ખબર? એટલે આપણે સાચું સમજ્યા નહીં. ખાલી રોટલી દાળ ભાત કેમ બનાવવા એટલું જ સમજ્યા, અને ખવાય કેમ એટલું, બીજું આત્મા બાતમાં જાણીએ નહીં. ચોપડીમાં વાંચીએ ખરા, એટલે આપણે વાંચીએ અને સાંભળીએ એનાથી દાડા વળે, દાડા નીકળે ખરા. જીવનની અંદર અંદર આત્મા ના હોય તો જીવ કશું કરી શકે નહીં. સમજાય છે? અને મરી જાય ત્યારે જીવ જ નીકળે છે. શરીર તો એનું એમ જ રહે છે કે ફેરફાર થાય છે? આત્મા નીકળી જાય તો શરીરમાં ફેરફાર થાય? શરીર તો એનું એ જ હોય ને. પણ એનું એ શરીર હોવા છતાંય આપણે બાળી નાખીએ છીએ, કારણ કે કિંમત આત્માની છે. શેની છે? આત્મા હોય તો કોઈ બાળે ના બાળે. સમજાય છે ને? એટલે ચેતન હોય ત્યાં સુધી આ શરીરને જડ કહેવાય. ચેતન નીકળી જાય પછી એને જડ કહેવાય અને પછી બાળી શકાય. સમજાય છે ને? એટલે આત્મા છે એની બધી સાબિતીઓ આપું છું તમને. તમને નથી ખબર તો હું સમજાવું છું. સ્કૂલમાં ટીચર શું કરે? આવડે એને સમજાવે કે ના આવડે એને સમજાવે?
ને તમને બધાને ખબર નથી તો હું સમજાવું છું, બરાબર છે? માજી કીધું કે અમને ખબર નથી, એટલે ખબર પડી ને કે આત્મા છે. આગળ વધીએ. એટલે કે આપણે જન્મતાની સાથે બધું મળે છે તૈયાર વગર મહેનતે, એનું કારણ એ આપણા કર્મનું ફળ છે. કર્મ ગયા અવતારમાં કર્યા હતા, ફળ આ અવતારમાં મળે છે. હવે આગળ ચાલીએ તો કે છે કે આપણે આ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે છે, હા કે ના? છે. પછી રાતે કોણ લેશે? રાતે કોણ લેશે? ઊંઘી ગયા પછી પછી રાત્રે શ્વાસ કોણ લેશે? આપણે તો ઊંઘી ગયા. એટલે શ્વાસ કોણ લે છે? આપણે બેભાન હોય તો કોણ લે? એટલે આપણને સમજાય છે ને કે શ્વાસ લેવાની શક્તિ આપણે એ આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસ લેવાય છે. શેના કારણે? આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસ લેવાય છે. શેના કારણે? અને જેવું આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ, પછી માણસ હટ્ટો કટ્ટો હોય તોય મરી જાય. સમજી ગયા કે નહીં? એટલે શ્વાસ લેવાની શક્તિ આયુષ્ય કર્મમાં છે. શેમાં છે? અને જેટલું આયુષ્ય કર્મ હોય એટલા જ શ્વાસ લેવાય, એમાંથી વધઘટ થાય નહીં. સમજાયું? હવે આગળ ચાલીએ. આપણી પાસે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ છે કે વિચાર આવે છે? જવાબ બેમાંથી એક આપજો. આવે છે કે કરીએ છે? એટલે આપણે આપણે વિચાર કરતા નથી, આવે છે. સમજાયું ને? એટલે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ, જો કરતા હોય તો ખરાબ વિચાર આવે એવું, અને હારા કરતા હોય તો ના આવે એવું બને જો આપણે કરતા હોય તો. પણ આપણે કરતા વિચારો એની નીતે આવે છે, બરાબર છે? એવી રીતે આ વાણી બોલવાની સ્વતંત્ર શક્તિ ખરી આપણી પાસે? બોલો. વિચારજો, શાંતિથી વિચારીને કહો. વાણી બોલવાની સ્વતંત્ર શક્તિ ખરી? આપણી વાણી આપણી સ્વતંત્રતાને આધીન છે કે સંજોગોને આધીન છે? સંજોગોને આધીન હોવાથી એને સ્વતંત્ર કહેવાય. સમજી ગયા? પછી આપણે વર્તન કરીએ છીએ એ સ્વતંત્ર છે કે સંજોગ આધીન છે? બોલો. ટૂંકમાં મન વચન કાયા એ કોના આધીન છે? એમાં આપણી કોઈ સ્વતંત્રતા નથી. તો કયા આધારે ચાલતું હશે? આ વિચારો આવે છે, વાણી બોલાય, વર્તન થાય, એનો આધાર શું હશે? કયા આધારે? આત્મા તો બધામાં છે. બધાને વિચાર અલગ અલગ આવે, વાણી અલગ અલગ બોલાય, વર્તન અલગ અલગ થાય, એનું કારણ શું? પરમાત્મા તો બધામાં એક જ સરખા છે. કર્મ ના આધારે, દરેક ના કર્મો જુદા જુદા, એટલે સંજોગો જુદા, એટલે વાણી જુદી, વર્તન જુદા, વિચારો જુદા. સમજી ગયા કે ના સમજ્યા? એટલે મન વચન કાયા એ કર્મ સત્તાને આધીન ચાલે છે, આપણી સત્તાને આધીન ચાલતા નથી. સમજી ગયા ને? આપણે રસ્તામાં ગયા હોય, લપસી પડીએ તો કોણે લપસે? આપ કોણે પાડ્યા? સંજોગોએ. સંજોગો કયા આધારે મળ્યા? કર્મના આધારે. હવે સમજી ગયા?
આપણને વહુ સારી મળે કે સાસુ સારી મળે એનું કારણ શું છે? અને વાકી મળે તો સમજી ગયા? એટલે ફરિયાદ કરવાની, જો ફરિયાદ કરશો તો ફરી ફરી પાછી ભેગી થશે, સમજી ગયા? એટલે સારી છે સારી છે કરી નિકાલ કરી નાખવાનો. હે, આપણે સાસુ કે વહુ જે પદવી હોય, દરેક સાસુ થાય ને વહુ એ હોય, વહુ માંથી સાસુ બને, અપગ્રેડ થાય. શું થાય? સીધી સાસુ તરીકે ના જન્મે, પેલા છોકરી થાય, પછી વહુ થાય, પછી સાસુ થાય, દાદી થાય, થાય ને ધીમે ધીમે બધું અપગ્રેડ થાય. શું થાય? હા, પદવી પદવી પ્રમોશન મળે ને પછી. હા, એટલે આ પણ એ આપણને બધાને મળે છે કયા આધારે? આપણા કર્મના હિસાબથી. માટે સામે વાળા પાસે ફરિયાદ કરવી, સમજી ગયા કે નહીં? કે ના સમજ્યા? શું કે છે? આ ખાધેલું આપણે પચાવીએ છે, એટલે આપણું કામ સમજવાનું છે, પછી સમય સમય પચ્યા કરે. આપણું કામ ખાવાનું છે, શરીર પચાવે છે ને, એવું આપણું કામ સમજવાનું છે. ધીમે ધીમે સીધી રીતે ના પચે તો માર ખાઈને પચે, પચે ખરો, બોલતા નથી બધા, એવું સમજાય છે ને? ધીમે ધીમે પચે બધું, પેલા સમજીએ પછી પચવાનું, પણ સમજીએ જ નહીં તો. એટલે જીવન આખું છે ને, આપણું આખું જીવન જે છે એ સાચી સમજણ ઉપર છે. સમજણ જ ખોટી હોય તો શું થાય? એ સાચી સમજણ નથી એટલે દુઃખ થાય છે. હવે આ સમજેલાનો અમલ કરશો તારે ખબર પડશે ને. આજે જ્ઞાન મળે એનો ઉપયોગ કરો પછી ખબર પડે ને. આજે ભણીએ પછી નોકરી કરીએ ત્યારે ખબર પડે ને કે આપણે ભણેલાની શું કિંમત છે, એ પેલા કે જ ખબર પડે. પહેલા તો ભણવું પડે, પછી ભણેલું પછી આપણે જીવનમાં ઉપયોગ કરવો પડે, તો પછી આપણને અનુભવ થાય ને. તો ભણીએ જ નહીં તો સમજાય છે ને? એટલે પહેલા જ્ઞાન મેળવવું પડે, પછી જ્ઞાનનો દ્રષ્ટિથી ઉપયોગ કરવો પડે, પછી આપણને એનો અનુભવ થાય. વગર જ્ઞાનને તો ઉપયોગ કેમ ન કરશું? આજે તમારે પૂરી બનાવવી હોય તો પૂરી બનાવવાનું જ્ઞાન જોઈએ કે ના જોઈએ? વગર જ્ઞાને આવડી જાય? હા, એટલે પહેલા જ્ઞાન મેળવવાનું, પછી જ્ઞાનનો ઉપયોગ કરવાનો, પછી તમને વસ્તુ આવડે. એમાં બે ચાર વખત ભૂલ થાય પણ આવડે ખરું ને, પણ જ્ઞાન જ ના હોય તો સમજાયું ને? એટલે પહેલું સાચું જ્ઞાન જોઈએ, પછી સાચા જ્ઞાનનો ઉપયોગ જોઈએ, પછી એનો અનુભવ થાય. આવી જ પ્રક્રિયા હોય બધા ઠેકાણે, પણ જ્ઞાન ખોટું હોય તો ખોટું થાય, સમજાય છે? આપણે અહીંયા પોસ્ટમેન આવે છે કે નથી આવતો? પોસ્ટમેન શું કરે? કાગળ નાખે. આપણા ઘેર કાગળ નાખીએ તે આપણા ઉપર જ આવ્યો હોય ને, એટલે આપે ને કે બીજાના ઘરનું આપણા પર નાખીએ? આપણા ઘરનું. હવે પોસ્ટમેન આવ્યો હોય અને પોસ્ટમેનની અંદર પોસ્ટમેન ટપાલ લઈને આવ્યો હોય, એની અંદર 500 પાઉન્ડનું બિલ હોય ભરવાનું, તો આપણે પોસ્ટમેન ઉપર ગુસ્સે થઈ જઈએ? અને 1000 પાઉન્ડનો ચેક આવ્યો હોય તો ખુશ થઈ જઈએ? હે, ના ખુશ થઈએ ને? એવી રીતે આપણા જીવનની અંદર જે જે વ્યક્તિઓ ભેગા થાય, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગા વાલા, મિત્રો, પડોશી, આ બધા આપણા જીવનમાં પોસ્ટમેન છે. જેમ પોસ્ટમેન ટપાલની ડિલિવરી કરે છે, એમ આ સગા વાલા મિત્રો બધા કર્મની ડિલિવરી કરે છે. શેની કરે છે? એ કર્મની ડિલિવરી કરે તો ડિલિવરી કરનાર નિર્દોષ કહેવાય કે દોષિત કહેવાય? જેમ પોસ્ટમેન દોષિત કે નિર્દોષ?
એ આપણને ચેક આપે કે બિલ આપે પણ નિર્દોષ ને એવી રીતે આ સગા વાળા મિત્રો આપણને સુખ આપે કે દુઃખ આપે એ કર્મની ડિલિવરી કરે તો પણ એ નિર્દોષ કે દોષી સમજી ગયા સમજી ગયા મારી વાત એટલે બધાને કેવા જોવાના દોષિત કે નિર્દોષ હવે સમજી ગયા મારો કહેવાનો આશય સમજી ગયા પાકો હવે જો કોઈને દોષિત જોઈએ તો આપણી ભૂલ કે એની ભૂલ આપણે પોસ્ટમેન ને દોષિત જોઈએ તો કોની ભૂલ એટલે એકબીજાને દોષિત જોવાના દરેક વ્યક્તિ પોતે એકબીજાના કર્મની ડિલિવરી કરે છે ને ડિલિવરી કરનારો જવાબદાર નથી આપણા કર્મ જવાબદાર છે સમજી ગયા નિર્દોષ ને નિર્દોષ જોવો એનું નામ સવળો પુરુષાર્થ અને નિર્દોષ ને દોષિત જોવું એનું નામ અવળો પુરુષાર્થ અવળા પુરુષાર્થથી પાપ બંધાય સવળા પુરુષાર્થથી પુણ્ય બંધાય સમજી ગયા પાકું કે કાચું હવે આગળ વધીએ ચાલો તમે સમજો એમ આગળ વધું કારણ કે હું તો કથા કરતો નથી કથામાં તમારે બોલવાનું ના હોય મારે જ બોલવાનું તમારે હા બોલવાનું હોય સમજાય કે ના સમજાય પણ આમાં તો આ તો સત્સંગ છે તમને સમજાય તો જ કામનો નીતર કામનો નહીં નીતર પોપટ રામ રામ બોલે પણ એને ખબર શું પડે કે મરચાનું નામ છે કે જામફળનું નામ છે સમજાય કે નહીં સમજાવો તો જોઈએ કે રામ આપણે બોલીએ કે રામ તો પોપટ તો રામ બોલે પણ રામ એટલે શું તો ખબર હોવી જોઈએ ને એ ના સમજાઈએ તો શું થાય સમજાય છે ને હા હવે આગળ જઈએ તો કે છે મન વચન કાયા જે છે એ તો કર્મને આધીન ચાલે છે ને ગયા અવતારના કર્મને આધીન ચાલે છે ને એ આગળ આપણે મેં બતાવી દીધું બરાબર છે તો પછી આગલા અવતારના કર્મો કેવી રીતે બંધાય બોલો અત્યારે આ મન વચન કાયા છે એક મિનિટ અત્યારે આ મન વચન કાયા ચાલે છે એ ગયા અવતારના કર્મને આધારે ચાલે છે બરાબર છે તો આજે મારે આવતા અવતારના કર્મો બાંધવા હોય તો કઈ રીતે બંધાય પ્રશ્ન સમજી ગયા હવે જવાબ આપો પહેલા કેમ બંધાય એ કહો પછી ના લેવાનો જવાબ પછી આપો પેલા મેં પ્રશ્ન પૂછ્યો જવાબ આપી દો સારા કામ કરવાની સ્વતંત્રતા આપણી પાસે ખરી તો પછી જે સ્વતંત્રતા ના હોય ને પુરુષાર્થ કેવાય આપણી પાસે સ્વતંત્રતા છે વાણી બોલવાની વર્તન કરવાની વિચાર કરવાની સ્વતંત્રતા છે આપણે પહેલા કીધું કે ના કીધું કે ગયા અવતારના કર્મને આધારે થાય છે એ આપણે વાત થઈ ગઈ બરાબર છે હવે આપણે કહીએ તો પછી આગલા નેક્સ્ટ બર્થ માટેના કર્મો કઈ રીતે બાંધવા એ હું પ્રશ્ન પૂછું છું સંજોગો તો પરિણામ છે જે સંજોગો મળે છે એ તો પાપ પુણ્યના ભોગવટા માટે મળે છે દાન કરવા માટે પૈસા ક્યાંથી લાવવા પણ એ કર્મને આધીન છે ને બધું પાપ પુણ્યને આધીન છે ને આપણે આધીન હોય તો બરાબર છે એટલે આપણે પુરુષાર્થ એને કહેવાય કે જેમાં આપણી સ્વતંત્રતા હોય પરિણામ એને કહેવાય કે જેમાં આપણી પરતંત્રતા હોય મેં પરતંત્રતાની વાત કરી નાખી હવે સ્વતંત્ર ભાગ કયો છે કે જેના આધારે તમે નવો કર્મ બાંધશો જેનું ફળ તમને આગલા અવતારમાં મળશે હું એની વાત કરું છું કહું તમે બધા અવાજ કર્યા વગર સાંભળશો સાંભળો તો કે છે કર્મ છે ને ભાવથી બંધાય છે જેવો ભાવ તેવો જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો સમજી ગયા
એટલે કર્મ શેનાથી બંધાય? સમજાય છે? અને કર્મ ભોગવાય શેનાથી? મન વચન કાયાથી. ભોગવાય શેનાથી? મન વચન કાયાથી. અને બંધાય શેનાથી? ભાવથી. આટલું પાક્કું સમજી ગયા કે ભૂલ થશે? હવે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે કે જે ગયા અવતારમાં બાંધેલા, અને ભાવ કરીએ છીએ એનાથી નવા અવતારનો ભાવ નક્કી થશે. સમજી ગયા? ભાવ કરવાની સ્વતંત્રતા બધા પાસે છે. ગરીબ પાસે હોય, ભિખારી પાસે હોય, પૈસાદાર પાસે હોય, એમાં પૈસાની જરૂર નથી પડતી, સાધનની જરૂર નથી પડતી. દુઃખીમાં દુઃખી માણસ પણ બીજાને સુખી કરવાનો ભાવ કરી શકે, એમાં સાધન સંપત્તિની જરૂર નથી. કોઈ માણસ પડી ગયો હોય, કોઈ માણસ ગરીબ હોય, તો તમે એને ભલે રોટલો ના આપી શકો, પૈસા ના આપી શકો, પણ એના માટે પ્રાર્થના કરી શકો કે હે ભગવાન એને સારા સંજોગો ખાવા પીવા મળે, એ પ્રાર્થના કરી શકો ને, એને ભાવ કહેવાય. કોઈ માણસ બીમાર હોય તો તમે ભાવ કરી શકો કે ભાઈ આ માણસ જલ્દી સાજો થઈ જાય, ભાવ તો કરી શકો ને, એના માટે સાધનની જરૂર નથી ને. સમજાય છે? એવું ખરાબ ભાવ કરશો તો ખરાબ સંજોગ આવશે, અને સારો ભાવ કરશો તો સમજી ગયા. એટલે પુરુષાર્થ કોને કહેવાય? ભાવને. અને પરિણામ કોને કહેવાય? મન વચન કાયાથી ભોગવીએ તેને. આટલું સમજી ગયા કે ના સમજાયું? કર્મ ભોગવાય એ મન વચન કાયાથી, અને કર્મ બંધાય એ ભાવથી. સમજી ગયા? આટલું બે વસ્તુ પાક્કું સમજી ગયા? અઘરું લાગે છે, સહેલું લાગે છે? સમજવાની જ વાત કરું છું ત્યારે, કરવાની વાત કરતો. સમજવામાં સહેલું લાગે છે કે અઘરું? એ તો વાંધો નહીં, આપણે બદામ ખાવાની તો નહીં ભૂલાય. હવે આગળ ચાલુ બોલો. હવે આપણે આ બધા ભગવાનની પૂજા કરીએ છીએ, બરાબર છે? આપણે બધા ભગવાનની પૂજા કરીએ છીએ, માતાજીની પૂજા કરીએ છીએ, શક્તિની પૂજા કરીએ છીએ, દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, બરાબર છે? પણ જીવતા માણસની પૂજા કરતા નથી. હે? આપણે જીવનમાં જન્મ્યા તે મરે ત્યાં સુધી કોણ આપણને હેલ્પ કરે છે? જન્મીએ ત્યારે માતા પિતા જોઈએ, ભણવું હોય ત્યારે ટીચર જોઈએ, રમવું હોય ત્યારે મિત્રો જોઈએ, નોકરી કરવી હોય ત્યારે માલિક જોઈએ, પરણવું હોય ત્યારે હસબન્ડ કે વાઈફ જોઈએ, પછી છોકરા જોઈએ. ખ્યાલ આવી ગયો ને? બધા માણસો સાથે માદા પડ્યા હોય તો ડૉક્ટર જોઈએ, કોર્ટ કચેરીનો કેસ થાય તો વકીલ જોઈએ. આ જરૂર બધા જીવતા નહીં, અને ભજવાના અમને ના સમજાયું, બોલતે નથી આપણે. જરૂર કોની પડે? મેં આવું સમજાવ્યું હમણાં, જન્મતાની સાથે જરૂર કોની પડે છે? પેલા જન્મીએ તો માતા જોઈએ, પછી રમવા માટે મિત્ર જોઈએ કે ભગવાન જોઈએ, ભણવા માટે ટીચર જોઈએ કે ભગવાન જોઈએ, પૈસા કમાવા માટે બોસ જોઈએ કે ભગવાન જોઈએ, પહેણવા માટે હસબન્ડ વાઈફ જોઈએ કે ભગવાન જોઈએ? બોલતા નથી. તમારે હા કે ના જ કહેવાનું છે. પછી માદા પડીએ તો ભગવાન જોઈએ કે ડોક્ટર જોઈએ? કોર્ટ કેસ થાય તો આપણે વકીલ જોઈએ કે ભગવાન જોઈએ? બધામાં જોઈએ ભગવાન, માણસ જોઈએ, અને પૂજવાના ના સમજાયું. હજુ ગેર પડતી લાગતી, ગેર પડે છે? આખી જીવન મદદ માંગીએ જીવતી વ્યક્તિઓની. કોની? જીવતી વ્યક્તિ સિવાય કામ થાય? એટલે જીવતી વ્યક્તિઓની દુઆ મળે તો કામ થશે. સમજાય છે? આપણે ઘેર માદા પડ્યા હોય તો ભગવાન આવશે કે જીવતી વ્યક્તિ આવશે હેલ્પ કરવા? બોલતા નથી બધા ના. પણ એ ભગવાન કહેવાય કે જીવતી વ્યક્તિ કહેવાય? સમજાય છે ને? એટલે આપણે માણસ તરીકે કોઈ પણ જીવતી વ્યક્તિને કોઈ પણ પ્રકારની હેલ્પ કરવી, મદદ કરવી, કોઈ પણ લેવલે,
તનથી મનથી ધનથી ભાવથી વાણીથી વર્તનથી વિચારોથી પણ એની દુવા એ મોટામાં મોટી દુવા છે. સમજાય છે? જીવતી વ્યક્તિને હેલ્પ કરવી. કોને? આપણને કઈ પણ મુશ્કેલી આવે તો કોની હેલ્પ લઈએ? જીવતી વ્યક્તિને. તો આપણે પણ શું કરવું જોઈએ? સમજાય છે? ભગવાન આપણી શ્રદ્ધામાં રાખવાના માં કોઈ ના પાડતું નથી, પણ પહેલું જીવતી વ્યક્તિઓને જો આપણે સુખ આપીશું તો તમારા જીવનનું કલ્યાણ થશે. એટલે જીવતી વ્યક્તિઓની સેવા, જીવતી વ્યક્તિઓના માટે કાર્ય કરવું, જીવતી વ્યક્તિઓને મદદ કરવી અથવા તો એના માટે પ્રાર્થના કરવી, એનું નામ શ્રેષ્ઠ માનવ ધર્મ. સમજી ગયા? આપણે માણસ છીએ ને અત્યાર સુધી પહોંચ્યા છીએ જે સ્ટેજમાં, તે સ્ટેજમાં પહોંચતા સુધીમાં અનેક વ્યક્તિઓ આપણને હેલ્પ કરી છે કે નહીં? હા કે ના બોલો? કે સીધા આપણે આપણી મેજે આવી ગયા? મદદથી આવ્યા છે ને? માં બાપ, ભાઈ બહેન, સગાવાલા, મિત્રો, પડોશી, નોકર, શેઠ, બધાની મદદથી આપણે અહીંયા, સમાજ બધાની મદદથી આપણે આવ્યા છે ને, તો આપણી પણ ફરજ શું છે? એ લોકોને મદદ કરવી જોઈએ, જેટલી ક્ષમતા હોય એટલી. સમજાય છે? એને સાચો માનવ કહેવાય, નહીં તો સ્વાર્થી માનવ કહેવાય. કેવો કહેવાય? સમજાય છે? એટલે સ્વાર્થી માણસ થાય એટલે દુઃખી થાય. બીજા અવતારમાં કોઈ એને હેલ્પ કરે, કારણ કે આ અવતારમાં કરી નહીં તેનું ફળ શું આવે? બીજા અવતારમાં કોઈ એને હેલ્પ કરે નહીં, ગમે એટલી મુશ્કેલી આવે તો કે આને કંઈક મદદ કરવા જેવી નથી, કારણ કે કરી જ ના હોય તો કોઈને. સમજાય છે કે નહીં? એવું આ બધા કર્મના ફળ છે, જેવું બીજ વાવો તેવું ફળ મળે. સમજાય છે? આપણે આ કૂવો હોય, કૂવો પાણીનો કૂવો હોય ને, એમાં આપણે બોલીએ કે તું ચોર છે તો કૂવો શું કહે? સાંભળવાનું ગમે? હવે આપણને જે સાંભળવાનું ગમે એ બોલીએ કે તું રાજા છે તો એ શું કહે? સમજી ગયા? એટલે આ જગત એ આપણો પડઘો છે. તમે સુખ આપશો તો સુખ મળશે અને દુઃખ આપશો તો દુઃખ મળશે. સમજી ગયા? તમે જે આપશો એ તમને મળશે, તમે જે બીજ નાખશો એ ફળ તમને મળશે. ખ્યાલ આવે ને? આ તો થોડિયા વાવ્યા હોય ને પછી આંબાની આશા રાખે તો બધાને ખખડાય ખખડાય કર્યા હોય અને પછી કે મને શાંતિ રે, કેમ નહીં રે શાંતિ? બધાને અશાંતિ ઊભી કરી હોય શાંતિ રે? બધાને શાંતિ આપો તો તમને શાંતિ રહે. બધાને અશાંતિ ઊભી કરી હોય તો આપણને શાંતિ રહે. એટલે જીવન આના માટે છે. એટલે આ સમજવાનું છે કે માનવ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. એ ના સમજાય ત્યાં સુધી બધા ધર્મો. આપણા તુલસીદાસજી શું કહે છે? દયા ધર્મ કા મૂલ હૈ. શું કહે છે? દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. શું કહે છે? તુલસી દયા ન છાડીએ, જબ લગ ઘટ મે પ્રાણ. સમજી ગયા? ભલે કોઈને હેલ્પ કરી શકીએ કે ના કરી શકીએ, પણ દયા તો રાખી શકાય ને, કે ભાઈ એનું સારું થજો, એનું અહિત થજો, એવું તો વિચારાય નહીં ને આપણાથી. સમજ્યા કે ના સમજ્યા? મારે તમને સમજાય સમજાઈને આગળ લઈ જવાના. અત્યાર સુધી તમે કથા પ્રવચનો બહુ સાંભળ્યા, પણ મારે તો તમને સમજાય સમજાઈને જ આગળ લેવાના, વગર સમજે કોઈ કામનું નહીં. નહીંતર પેલા પ્રવચન કરનારા પ્રવચન કરે ને આપણે પાછળ ઝૂકા ખાતા હોય તો શું ફાયદો થાય? પણ હું તમને પૂછું એટલે તમારે ધ્યાન અહીંયા રાખવું પડે. ખ્યાલ આવ્યો ને? કેટલાક તો હું કશું ના પૂછું તો આંખો બંધ કરીને ઘેર પહોંચી જાય. ના પહોંચી જાય? પહોંચી જાય, મનથી પહોંચી જાય. ઘરમાં રસોઈ કરતા હોય ત્યારે પછી હું કહું સમજ્યા તાર પાછા આવે.
સમજાયું ને? આવું છે, આ જીવન આખું સમજવા જેવું છે. એટલે આ જીવનની અંદર તમને જેમ માનવ ધર્મની કિંમત સમજાય, એમ બીજી આત્માની કિંમત સમજાવી. આત્મા વગરના બધા મીંડા છે. આ સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો એ બધું અહીંયા મૂકીને માટે એની કોઈ વેલ્યુ નથી. અને આત્મા સાથે તો કિંમત કોની? સમજાય છે? એટલે એક માનવ ધર્મ આટલું સમજવાનું, અને બીજું આત્મધર્મ. આ બે વસ્તુ આપણા જીવનમાં કોઈને દુઃખ ના અપાય એ જોઈ લેવાનું, કારણ કે કોઈ દોષિત છે નહીં. સમજાય છે? કોઈ દોષિત નથી. અને જે દોષિત દેખાય છે એ આપણી દ્રષ્ટિની ભૂલ છે, કારણ કે બધા પોસ્ટમેન છે. શું છે? આપણા માટે બીજા બધા શું છે? સગાવાલા મિત્રો બધા શું છે? અને પોસ્ટમેન શું કરે છે? પોસ્ટની, એમાં સગાવાલા મિત્રો બધા શું કરે છે? કર્મની. પણ ડિલિવરી કરનાર કોઈ દિવસ જવાબદાર હોય? દોષિત હોય? અને છતાં એને દોષિત જોઈએ તો એને શું કહેવાય? નિર્દોષને દોષિત જોઈએ તો પુણ્ય બંધાય કે પાપ બંધાય? અને નિર્દોષને નિર્દોષ જોઈએ તો પુણ્ય બંધાય. સમજી ગયા? પાકું કે કાચું? ફેરથી આવીશ તો પાછો પૂછીશ. હા, હે, તમે બોલાવો ત્યારે. એટલે આ જ્ઞાન સહેલું છે, જ્ઞાન અઘરું નથી. પણ આપણે એને અઘરું બનાવી નાખ્યું છે ક્રિયાકાંડથી. શેનાથી બનાવી નાખ્યું છે? સમજાય છે? સવારના પોરમાં ઉઠી અને ઘરની અંદર ચાર જણને એડજસ્ટ થવામાં કેટલી મુશ્કેલી પડે છે. સમજાય છે? કારણ કે એકબીજાના વિચારો કેવા છે? સ્વતંત્ર થઈ ગયા છે. હું શું કામ કરું, શું કીધું? સમજાય છે? હવે ઘરમાં રહેવાનું હાથે અને વિચારો જુદા, શું થાય? કકરાટ થાય કે નહીં? પછી ચાય કેવી લાગે? ફીકી લાગે, કડવી, ગળી લાગે? આવો કકરાટ કરીને ખાવાનું, કકરાટ કરીને જીવવાનું, એમાં પછી બરકત આવે? એના કરતા પ્રેમથી જીવીએ તો શું વાંધો છે? એ કે ભાઈ આવું કરી નાખો તો કરી નાખીએ તો વાંધો શું છે? વહુને જોબ ઉપર જવાનું હોય તો આપણને કે સાસુજી ચા બનાવી નાખો તો ના બનાવાય? ગયડા થઈ જવાય? ક્યાં લઈ ગયું? પણ હું સાસુ છું ને કેમ બનાવું? સમજાય છે? તો પછી શું થાય? પછી સાસુ માદા પડે ત્યારે બહુ શું કરે? એ જ કરે ને પછી. આવો એટલે આપણે આપણે સાસુને વહુની પદવી જોવાની નથી. એ માણસ છે ને આપણે માણસ છે. એકબીજાને સંજોગો પ્રમાણે એડજસ્ટ થવું જોઈએ. શું થવું જોઈએ? એમાં વચ્ચે પદવીની જરૂર નથી. આપણા નરસિંહ મહેતાએ કેવું સરસ ગાયું, હું કરું હું કરું એ અજ્ઞાનતા. સમજાય છે? એ નરસિંહ મહેતાએ કહ્યું, જહા લગી આત્મા તત્વચી નો નહીં, તા લગી સાધના સર્વ જૂઠી. આને ના ઓળખ્યું તો ગમે તેટલી સાધના કરીએ એની કોઈ કિંમત નથી. સમજાય છે? એટલે જીવનમાં આ સમજવાનું છે. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં આ જ અર્જુનને સમજાવ્યું કે હે અર્જુન, તું એમ માને છે કે હું જ અર્જુન છું અને મારે આ બધાને મારવાના છે, આ જ તારી ભ્રાંતિ છે. આ તો બધા મરેલા છે, તું નિમિત્ત છો. સમજાય છે? તું મારનારો નથી ને મરનારા નથી, એકબીજાના કર્મના હિસાબ છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, ભાઈ અર્જુન તું તો અવિનાશી છું અને આ અર્જુન વિનાશી છે.
અને આત્મા કેવો છે? અવિનાશી. અને આ શરીર કેવું છે? વિનાશી. સમજાય છે? અને આ શરીર જે છે એ કર્મ સત્તાથી ચાલે છે અને આત્મા તારા સ્વભાવથી ચાલે છે, એ કર્મ સત્તાથી ચાલતો નથી. બંને કેવા છે? જુદા છે. માટે હું અર્જુન છું અને મારે યુદ્ધ કરવાનું છે એ મગજમાંથી કાઢી નાખ. હું આત્મા છું અને હું મારા સ્વભાવમાં છું અને આ અર્જુન છે એ વિનાશી છે. કર્મસત્તાને આધારે ચાલે છે, એમાં મારો કંટ્રોલ નથી. સમજાય છે? તે પછી યુદ્ધ કર્યું કૃષ્ણ ભગવાનની આજ્ઞા મુજબ. એક એક કર્મ બંધાયા નહીં, કારણ કે બે છૂટા પડી ગયા. શું થઈ ગયા? શરીર ને આત્મા બે શું થઈ ગયા? પછી કર્મ બંધાય? એક હોય તો જ કર્મ બંધાય. શરીર ને આત્મા બંને એક થઈ જાય ને તો કર્મ બંધાય. મેં કર્યું. શું કીધું? સમજાય છે કે થોડું ભારે પડે છે? હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. મેં તમને પ્રાથમિક જ્ઞાન આપી દીધું. શું કીધું? બહુ અઘરું અઘરું તો અપાય નહીં, નહીં તો પછી કે કરવું છે પણ થતું નથી. શું થાય? મેં કીધું એ અઘરું છે કે સહેલું છે? બોલો. મેં કશું કરવાનું તમને કહ્યું? સમજવાનું જ કહ્યું ને? બસ શું સમજવાની જ વાત કરું છું. હવે તમારે કે પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, જે પૂછવો હોય તે. હા, આપણે ગુસ્સે ના થવું હોય ને તો પણ થઈ જવાય, એ કર્મ ના હિસાબે? કર્મ ના હિસાબે છે, પણ ગુસ્સો થયા પછી જો આપણે ગુસ્સો કરવાનો સ્વભાવ હોય તો પણ થઈ જાય? તો હું એ જ કહું છું કે જો ગુસ્સો કરવાનો સ્વભાવ આપણે બંધ કરવો હોય, શું કરવો હોય? ગુસ્સો તો આપણે કર્યો પણ મારે હવે ગુસ્સો કરવાનો જે સ્વભાવ છે એને બંધ કરવો છે, તો એને ત્રણ મુદ્દાનો કાર્યક્રમ. મુદ્દા નંબર એક, પહેલા ગુસ્સો કરવો એ મારી નબળાઈ છે એવો સ્વીકાર કરો. શું કીધું? ગુસ્સો કર્યો એ મારી નબળાઈ છે એવો સ્વીકાર કરો અંદરથી. નંબર બે, જે મારી નબળાઈ મારે વ્યક્ત થઈ ગઈ બીજા માટે એની ભગવાન પાસે માફી માંગો. આ બીજો મુદ્દો. સમજ્યા? પહેલો મુદ્દો શું કીધો? નબળાઈ છે એવો સ્વીકાર કરો. પછી નંબર બે, બોલો, જે નબળાઈનો સ્વીકાર કર્યો એની ભગવાન પાસે માફી માંગો કે મારાથી આ ભૂલ થઈ ગઈ. અને નંબર ત્રીજું અને છેલ્લું, જેની માફી માંગી એવી ભૂલ ક્યારેય પણ ન કરું એવો નિશ્ચય કરી અને પરમાત્મા પાસે શક્તિ માંગી. સમજી ગયા કે ના સમજ્યા? પણ આ તો ગુસ્સો કર્યો પછી અંદર શું કે કરવા જેવો જ હતો, પછી જાય ના? પણ પછી ગુસ્સો બંધ થાય? સમજ્યા ને? આ ત્રણ વસ્તુ સમજ્યા કે ના સમજ્યા? બધા બોલતા નથી કોઈ? બધાને વાણી તો છે કે નહીં? અમે કાઠિયાવાડમાં જઈએ ને સૌરાષ્ટ્રમાં તે સત્સંગ કરીએ તો અમે કહીએ હુંકારો કરજો, જીવતા હોય એ જ કરી શકે, મરેલા ના કરી શકે. હુંકારો કોણ કરે? મરેલા કરે? એટલે હું તમને હુંકારો કરવાનું કહું છું. શું કહું છું? એટલે મને ખ્યાલ આવે કે તમે છો અહીંયા ઘડી. આ ત્રણ વસ્તુ સમજી ગયા કે ના સમજ્યા? સમજી ગયા કે નહીં? એટલે જીવનમાં આટલું ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારની નબળાઈ આપણામાં હોય, આ તો ક્રોધ કીધો, એવી કોઈ પણ પ્રકારની ઝૂઠ બોલવી, ચોરી કરવી,
કોઈના માટે ખરાબ ભાવ કરવો, એવી કોઈ પણ પ્રકારની નબળાઈ હોય એ બધાય નબળાઈમાં આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના. પહેલી, પોતે કરેલી ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર કરો. બીજું, જેને ભૂલ તરીકે સ્વીકાર કર્યો છે એની માફી માગો ભગવાન પાસે. અને ત્રીજું, જેની માફી માગી છે એ ભૂલ ક્યારે પણ ન કરું એવો નિશ્ચય કરી અને ભગવાન પાસે શક્તિ માગવું. મંગાય કે ના મંગાય? બોલો, મંગાય કે નહીં? હવે રોજે આપણે શું કરવાનું એવી તમને પ્રાર્થના બતાવું. બતાવો, અહીંયા ધ્યાન રાખશો બધા કે નહીં રાખો? ઓકે. તો રોજે સવારે ઉઠો, 4-5-6 હાથ ગમે એટલા વાગે ઉઠતા હોય એની સાથે વાંધો નથી, ઉઠીને તરત પથારીમાં બેસી જવાનું અને બેસી અને ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, હે પરમાત્મા, પ્રાપ્ત મન વચન કાયાથી. પ્રાપ્ત એટલે આ પ્રાપ્ત થયા છે તે. આ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. સમજ્યા કે નહીં? રોજે સવારે ઉઠીને પથારીમાં બેસીને ભગવાનને કે પરમાત્માને પ્રાર્થના કરવાની કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આવી પ્રાર્થના 5 વખત કરવાની. કેટલી વખત કરવાની? 5 વખત. સમજાય છે? સમજાયું કે નહીં? એટલે આ 5 વખત પ્રાર્થના કરવાની. આ પ્રાર્થના કેમ કરવાની એ સમજાવું કે આ જગત એ આપણો પડઘો છે, તમે જેવી ભાવના કરશો એવો આખો દિવસ તમારો જશે. તમે કોઈને દુઃખ નથી આપવું એવો ભાવ કરશો તો દિવસ દરમિયાન તમને દુઃખ નહીં આવે, અને તમે દુઃખ આપવાનો ભાવ કરશો તો દુઃખ આવશે. આ જગત આપણો જ પડઘો છે. આગળ વાત કરીને, એટલે રોજ સવાર ઉઠીને પ્રાર્થના કરવી કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો. સમજી ગયા કે અઘરું લાગશે? 5 વખત કરવાની. કેટલી વખત થશે કે નહીં થાય? અઘરું નથી લાગતું ને? ઓકે. નંબર 2, દિવસ દરમિયાન શું કરવાનું? આ સવારે ઉઠતાની સાથે કીધું, દિવસ દરમિયાન શું કરવાનું? દિવસ દરમિયાન ઘર, પરિવાર, સમાજ જ્યાં પણ જઈએ ત્યાં બધા વ્યક્તિઓને નિર્દોષ જોવાના. શું જોવાના? આપણું અપમાન કરે તો પણ નિર્દોષ જોવાના, કારણ કે પોસ્ટમેન છે. શું છે? સમજ્યા? અને નિર્દોષ જોવાના, અને નિર્દોષમાંથી કોઈ દોષિત દેખાય તો ભગવાન પાસે શક્તિ માંગવાની કે ભગવાન મને નિર્દોષ જોવાની શક્તિ આપો. આટલું થાય કે ના થાય? અઘરું છે? સવારે શું કરવાનું? પ્રાર્થના. દિવસ દરમિયાન બધાને નિર્દોષ જોવાના. રાત્રે શું કરવાનું એ કહી દઉં. રાત્રે જ્યારે સૂઈ જાઓ, 8-9-10 ગમે એટલા વાગે સૂઈ જાઓ, ત્યારે દિવસ દરમિયાન તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ અપાઈ ગયું હોય એની ભગવાન પાસે માફી માગી લેવાની અને ફેરથી આવી ભૂલ ના કરું એવી શક્તિ માગવાની. સમજ્યા કે નહીં? 3 મુદ્દાનો કાર્યક્રમ સમજ્યા કે નહીં? પહેલું શું બોલ્યો? આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આવી પ્રાર્થના કેટલી વાર કરવાની? 5 વખત થશે ને? પછી દિવસ દરમિયાન શું કરવાનું? નિર્દોષ જોવાના. નિર્દોષ છે એટલે જોવાના કે નથી એટલે જોવાના? છે. હે?
કારણ કે બધાના મન વચન કાયા એ કર્મને આધીન છે, માટે કોઈ સ્વતંત્ર રીતે કશું કરી શકે એમ આપણા કર્મના જેવા હિસાબ હોય એવું જ સામીવાળી વ્યક્તિ વર્તનને વાણી બોલે, સમજી ગયા? એટલે આપણા જ કર્મને આધારે આપણને વ્યક્તિઓ ભેગી થાય, પછી એ વ્યક્તિ કશું સ્વતંત્ર રીતે કરી શકતી નથી, આપણા હિસાબ પ્રમાણે કરે છે, માટે નિર્દોષ છે. શું છે? અને નિર્દોષને નિર્દોષ જોવું તે સવળો પુરુષાર્થ, નિર્દોષને દોષી જોવું તે અવળો પુરુષાર્થ. સમજી ગયા? અને દોષિત દેખાય તો ભગવાન પાસે માફી માગીને શક્તિ માગવાની. સમજી ગયા? અને રાત્રે શું કરવાનું? આપણા આખા દિવસ દરમિયાન આ મન વચન કાયાથી કોઈને દુઃખ અપાઈ ગયું હોય તો એને યાદ કરી ભગવાન પાસે માફી માગવાની અને ફેરથી આવી ભૂલ ન કરું એવી શક્તિ માગવાની. સમજી ગયા? પાકું કે કાચું? ભૂલાશે નહીં ને? બોલો, ભૂલી નહીં જાઓ ને? તો આપણા છોકરા કે છોકરી કે કોઈ ભી ઘરમાં કે આ સમાજમાં કે ગમે તે આડે રસ્તે જાય કે કદાચ બીજું કઈ પણ થાય તો તે પણ કર્મના હિસાબે, કર્મના હિસાબ ખરા, પણ આપણે જવાબદાર વ્યક્તિ તરીકે કઈ છૂટવું પણ કચકચ ના કરવી. શું કીધું? કઈ છૂટવું? શું કીધું? પણ વાહે પડવું નહીં. સમજી ગયા? વાહે ના પડવું આપણે, વાહે પડવાનું સમજી ગયા કે નહીં? પછી છોકરાઓ શું કે, બહુ વાહે પડી જાવ ને કચકચ કરો, કે આના કરતા રેડિયો હારું બંધ તો કરાય, આ તો બંધ જ ના થાય તે સારું કહેવાય? એના કરતા મર્યાદામાં રહેવું શું ખોટું? આપણે કેવું જોઈએ કે બેટા આપણને આવું શોભે નહીં, આવું કઈ છૂટું, બીજું શું કરીએ? એ એનું તકદીર લઈને આવ્યો હોય ને, પછી તમે રોજ કચકચ કરો તો શું થાય? તમારી કિંમત રહે કોઈ? એવું. અને હવ હવ છે ને, હવ હો ના તકદીર લઈને આવ્યા છે. સમજાય છે? માટે તમે એમ કહો છો કે આમ જ ચાલે, એવું બને બી ખરું અને નાય બને, માટે આપણે આપણી ફરજ બજાવી. શું કરવી? મૌન રહેવું એવું નથી કેતો, ફરજ બજાવી, કચકચ ના કરવી. શું ના કરવી? આપણે કઈ છૂટવું? શું કરવું? એક વાર, બે વાર, ત્રણ વાર, અલગ અલગ સમય કહી દેવું કે આપણા સંસ્કારમાં ના શોભે. એટલે તો કીધું કે કચકચ નહીં કરવાની, કઈ છૂટવાનું, વારંવાર રોજ રોજ નહીં કહેવાનું. પણ એટલે તો કહું છું, એ તો આપણે કોણ ગમાડનાર છે? કુદરત એને ફટકો આપશે એટલે બધું રાગે પડશે. ના સમજાયું? તો કોણ જવાબદાર? તમને કીધું એક મહિના ખાડો છે જશો નહીં, અંધારું છે દેખાશે નહીં, છતાંય તમે જાઓ તો કોણ જવાબદાર? સમજાય છે કે નહીં? દુઃખ થાય કે ના થાય, પણ ફેર શું પડે એમ પૂછું છું, એમાં ફેરફાર થવાનો છે? આપણે સારો ભાવ કરવો, આનાથી વધારે કઈ ના કરવું, એ ભગવાન એને સદબુદ્ધિ આપો બસ, પણ કચ કચ ના કરવી. સમજાય છે? અમે કીધું એક બેન હતા તે મને કે, સ્વામીજી અમે આટલા વર્ષોથી ભગવાનની પૂજા પાઠ નૈવેદ્ય બધું કરીએ છીએ, પણ ભગવાન પ્રસન્ન કેમ થતા નથી? શું કહે છે?
મેં કીધું હાચું કહી દઉં, તમારે સાંભળવું છે, બોલતા નથી બધા, હુંકારો કરજો તો કહું મને. મેં કીધું તમે ભગવાન ને માનો છો, ભગવાન નું માનતા નથી. ના સમજાયું, ના સમજાયું ને, ભગવાન ને માનો છો, ભગવાન નું માનતા નથી. આપણે ભગવાન ને માની, કરવાનું તો આપણું ધાર્યું. પછી ખુશ થાય, તમને છોકરાઓ એવું કહે કે ભાઈ મા બાપ ની હું રોજ તમારી આરતી ઉતારીશ, પૂજા કરીશ, પણ તમે કહો એ નહીં કરું તો આપણને ગમે ને? બોલતા નથી. ગમે કે ના ગમે? તો ભગવાન ને ગમે? સમજી ગયા? ભગવાન ને માનીએ નહી, ભગવાન નું માનવું જોઈએ તો ફળ આવે. સમજાય છે? થોડી થોડી વાત મગજમાં ઉતરે છે કે બહાર નીકળી જાય છે? બોલો બીજું શું પૂછવું છે? જે પૂછવું એ પૂછો બધા. આપણી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી, એ પહેલા મેં કહી દીધું. બીજું મન વચન કાયા ચલાવવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ મેં કહી દીધું. બરાબર છે? એ બધું મેં કહી દીધું કે ના કહી દીધું? હવે આપણા હોય એમ બધાના એમ જ હોય ને કે જુદા જુદા હોય? એક જ સરખું હોય. એટલે કીધું કે આપણે આપણી રીતે આપણી પોસ્ટ હોય કે માં તરીકેની, બેન તરીકેની, વાઇફ તરીકેની, જે હોય તે, એટલે સામેવાળી વ્યક્તિને કઈ છૂટવાનું, પણ કઈ છૂટીએ એમાં કચકચ ના હોવી જોઈએ. સમજાય છે? પોલાઈટથી આપણે કહી દેવું, એનામાં કોમન સેન્સ તો હોય કે ના હોય, પણ ગુસ્સેથી કહીએ તો શું થાય? એના કરતાં આપણે જ્ઞાન આપવું છે કે ગુસ્સો કરવો છે? તો જ્ઞાનમાં ભાષા કેવી હોય? કે ભાઈ આપણે આવું આપણા ઘરમાં શોભે નહીં, અથવા તો આપણે આવું કરવું જોઈએ નહીં, આટલું આપણે કહેવાનું. પછી ભલે ને સાંભળે કે ના સાંભળે, કે તમે ગુસ્સેથી બોલશો તો સાંભળી જશે? તો પછી ઉલટું સાંભળવાનું બંધ કરી નાખે પછી. સમજી ગયા? રસ્તો બરાબર લાગતો નથી? બધાને વાત ગમે છે કે નથી ગમતી? આ બધી વાતો કામ લાગશે. પછી બીજું કઈ ભાવ કરવાનો ના માને તો કે ભગવાન એને સદબુદ્ધિ આપો, એવું તો કરાય ને આપણાથી? એમાં તો કચકચ ના કહેવાય ને. બસ પહેલા કઈ છૂટવાનું, અને પછી ના સાંભળે તો ભાવ કરવો, વાહે ના પડવું. શું ના કરવું? નહીતર તમારી કોઈ વેલ્યુ રહેશે નહીં, ઉલટું પછી એમ લાગે કે અમને ટેવ પડી ગઈ. સમજાય છે? એટલે એવું થવું જોઈએ નહીં. સમજાય છે? ચિંતા થવાનું કારણ શું છે? આપણને એવું લાગે છે કે ઘર હું ચલાવું છું. આપણે ચલાવતા, આપણે ગયા પહેલા એ ચાલતું હતું ને ગયા પછી એ ચાલવાનું છે, પણ અહંકાર કરીએ હું ચલાવું, એની આ ઉપાધિ છે. એ સમજણ છે, છતાં પણ બીજાની વોરી જ કર્યા રાખ્યા. હા, પણ એટલે તો કહું છું એ સમજણ ને કામ નહીં હું, જે જે સમજણ કામ ના લાગે એને કરવાનું હું. એ સમજણ ને પાકી કરવા માટે શું કરવું? એટલે એને જીવતી કરવી પડે. શું કરવી પડે? જીવતી કરવી પડે. આ તો સમજણ મરેલી છે, મરેલી એટલે કામ લાગે નહીં એવી. જેમ આપણે ખબર છે ત્યાં રમકડાના ફ્રૂટ આવે છે, એપલ ને બનાના ફર્સ્ટ ક્લાસ કલર વાળા, હવે ભૂખ લાગે તો ખવાય? દેખાય હારા પણ ખવાય તો કેવા જોઈએ? સાચા જોઈએ, જીવતા જોઈએ ને. એવી રીતે સમજણ પણ કેવી જોઈએ? જીવતી. જે સમજણ કામ ના લાગે એને કરવાનું શું? ના સમજે? એટલે આપણે સમજણને જીવતી કરવી પડે. જીવતી એટલે શું ખબર છે?
જે સમજણ સમજેલા છે એનો ઉપયોગ કરો તો જીવતી છે કે નહીં ખબર પડે, મગજમાં રાખવાથી ખબર પડે સમજાય છે કે નહીં? કેટલી વખત કાઢવાની કોશિશ કરીએ કે આ ચિંતા કરવાની જરૂર, એનાથી કાંઈ વળવાનું નથી, છતાં એ જ ભટકાયા રાખે માતામાંનું શું કરે? એટલે કહું છું ને, જો આપણો અહંકાર છે, હું ઘર ચલાવું છું, હું ના હોઉં તો આ બધાનું શું થાય, એવો અહંકાર છે. કેલાય રામકૃષ્ણ મહાવીર ગયા તો એ દુનિયા ચાલે છે, પણ પોતાની અહંકાર કહે છે હું ના જો દુનિયા બંધ થઈ જાય એવું લાગે છે, એ અહંકાર જ છે ને. અને અહંકારને આધારે આ ચિંતા છે, સમજાય છે? અહંકાર કાઢી નાખો ને કે ભાઈ તું નહીં હોય તો દુનિયા ચાલવાની છે, અને નથી તો એ દુનિયા ચાલતી હતી, નથી ચાલતી આપણે જન્મ પેલા નથી ચાલતી. એટલે એટલે ધીમે ધીમે સમજણથી કાઢવાની, કેવી સમજણથી એનો ઉપયોગ કરવાનો જ્ઞાનનો, સમજાય છે? એટલે આપણે આપણે તો કે શું કહેવાય, કૃષ્ણ ભગવાને શું કહ્યું, હે જીવ તું સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? પણ આપણે તો કૃષ્ણની વાતને ધોળીને પી જઈએ ના, સમજે? કૃષ્ણ ભગવાને કહ્યું છે ને, હે જીવ તું સિદ્ધને સૂચના કરે, સૂચના એટલે ચિંતા, કૃષ્ણને કરવું હોય તે કરે, સમજાય છે? પણ આપણે તો બધું આખું ઘર માથે લઈને ફરીએ, આખી દુનિયાની ચિંતા લઈ ચાલ આવ્યો. દુબલે સેનાથી ભાવથી, કર્મો સેનાથી બંધાય? કેમ ભૂલી ગયા પાછા? સારા ને ખરાબ કર્મો પણ બંધાય સેનાથી? સારો ભાવ કરો તો સારા કર્મ બંધાય, અને ખરાબ ભાવ કરશો તો ખરાબ ભાવ. ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે કેવળ જ્ઞાન. લાગણી ભાવ, લાગણી નહીં, ભાવ એટલે આશય. કોઈ પણ ક્રિયા કરવા પાછળનો આશય શું છે, હેતુ શું છે, ખ્યાલ આવી ગયો? આપણે તો કોઈને એક એક પાઉન્ડ દાન આપ્યું હોય ગરીબને, અને પછી કોઈ તમને કહે તમારા બહેનપણ કે એક પાઉન્ડ આપ્યો હોય ને, અરે કે જવા દો ને, આપવા જેવો નહોતો કે છે, પણ બહુ માગ માગ કરતો હતો એટલે અપાઈ ગયો, એટલે તમારો ભાવ શું હતો? ભાવ નહોતો સારો, ક્રિયા સારી હતી, ભાવ નહોતો કે આપવા જેવો નથી, સમજાય છે? એટલે તમારો ભાવ શું થયો એ મહત્વનું છે, ક્રિયા નહીં, સમજાય છે? ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી, સમજાય છે? રાતના 12 વાગે ઠંડીના દિવસોમાં કોઈ બેલ મારે અને કોઈ મહેમાન આવ્યા હોય તો બેલ મારે એટલે ખોલીએ કે ના ખોલીએ? બોલતા નથી, ખોલ્યા પછી આપણે શું કહીએ? જોઈએ તારે, પણ પૂછીએ તો ખરા ને કે કોણ છે? પછી તમારો ભાઈ આવે તો શું કરો? પણ તમારા જો પરિવાર ના આવ્યા હોય તોય ના ખોલો? પરિવાર પણ આવે તો ફોન કરે કે અમે આવવાના છો, આપણ ફોન કર્યા વગર ના આવે? આ ફોન ના ત્યારે લોકો નતા આવતા? ના પણ ફોન નતો તારે બી લોકો આવતા હતા ને, એમ કહું છું. આ ફોન આવે કે આખી જિંદગી નીકળી ગઈ કે ફોન હમણાં આવ્યા? બરાબર છે, પણ કહેવાનો મતલબ કે મહેમાન આવે તો તમે ખોલો કે ના ખોલો? રાતના લેટ આવે તો એકલા માણસ, પણ લેટ આવે તો પંચર પડે તો શું કરો? તમે શું કરો? ટ્રાફિક જામ હોય તમે શું કરો? કીધું હોય કે 8 વાગે આવીશ, પણ ટ્રાફિક માં અટવાઈ ગયા તો 12 વાગે આવે, શું કરો? ખોલાય કે નહીં? હવે ખોલતી વખતે તમે શું કહો? આવો પધારો કહો કે નહીં?
અને ઠંડીના દિવસમાં માર માર ઊંઘમાંથી ઉઠ્યા હોય એટલે અંદર ભાવ બગડે કે અત્યારે કઈથી મોડા, એટલે ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. બહાર શું બોલો છો, આવો પધારો, અને અંદર શું કરો છો, એટલે એનું ફળ આવશે આવતા આવતા. સમજી ગયા કે ના સમજ્યા? મારી વાત સમજાય છે ને? એટલે ભાવ બગડાવ બગાડશો ને તો તમારો ભાવ બગડશે. ભાવ એ જ પુરુષાર્થ છે, એનાથી જ કર્મ બંધાય છે. ક્રિયાથી કર્મ બંધાતા નથી. ક્રિયા એ કર્મ ભોગવવાનું સાધન છે અને ભાવ એ કર્મ બાંધવાનું સાધન છે. હવે આ ના સમજણ પડે તો શું થાય પછી? સમજાય છે? કઈ પણ સારું કામ કરવું કે ખોટું કરવું આપણા આધીન છે કે સંજોગ આધીન છે? પણ ભાવ આપણે આધીન ખરો કે નહીં? એકવાર ખરાબ કામ થઈ જાય તો એ ભાવ તો સારો કરી શકાય કે ના કરી શકાય? ટૂંકમાં ભાવ આપણે આધીન છે કે વર્તન આપણે આધીન છે? ભાવ જે વસ્તુ સ્વતંત્ર હોય, જે વસ્તુમાં આપણી સ્વતંત્રતા હોય એને પુરુષાર્થ કહેવાય, અને જેમાં આપણી સ્વતંત્રતા ના હોય એને પરિણામ કહેવાય. એમાં કઈ અઘરું છે? અઘરું છે સમજવાનું? હે, લઈ આવવાના રબર ના પ્લાસ્ટિક ના માર માર કરવાના. બધાને સમજાય છે કે નથી સમજાતું? હું સમજાવવા સમજો ને. આપણે ખાઈએ તારે વિચારી કે પચશે કે નહીં પચે, કેમ નથી કરતા? એ ઉપર વાળો કરશે ને આ નીચે વાળા કરશે. અને ના પચે તો? એટલે તો કઉ છું આપણે હમજ હમજ કરવાનું. એમાં તો આપણે ભાવ ના કરીએ ને કે મારું ખાધેલું પચાવશે કે ના પચાવે, એમાં ભાવ કરવાનો જ નથી. હા, તો એ તો પચી જાય છે ને. એટલે આપણે કીધું કે ખાલી સારા ભાવ રાખવા. શું કીધું? સંજોગ ગમે તેવા હોય પણ ભાવ કેવા હોવા જોઈએ. સમજી ગયા કે ના સમજ્યા? સમજ્યા ને? ચલો હવે છેલ્લે પ્રાર્થના બોલાવો. બધા તૈયાર? હાથ જોડીને આંખો બંધ રાખવાની, અને આ પ્રાર્થના અંદર રહેલા ભગવાનને કરીએ છીએ. કોને કરીએ છીએ? અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. હા, હું બોલાવું ને એ જેમ છે તેમ બોલજો. હા, આંખો બંધ કરી દો ને હાથ જોડો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું
એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. હે પ્રભુ, આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.